નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આગળના વિડીયોમાં આપણે આર્થિક ઉદારીકરણનો અર્થ તેનો અમલ અને તેના પરિણામો વિશે માહિતી મેળવી આ વિડીયોની અંદર આપણે આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવવાની છે કોઈ પણ વસ્તુને બે બાજુ હોય એક બાજુ છાપ અને કાંટ એવી જ રીતે કોઈ પણ વસ્તુના બે બાબતો છે એક બાજુ લાભ તો બીજી બાજુ ગેરલાભ તો આ વિડીયોમાં આપણે સવાલ આ રીતે છે આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો ભારતમાં ઓગણીસો એકાણુંમાં માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા છે તો ઓગણીસો એકાણું માં નવી ઔદ્યોગિક નીતિ કે નવી આર્થિક નીતિ ઘડવામાં આવી અને કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા એ આર્થિક સુધારામાં ત્રણ અભિગમોનો સમાવેશ કરવામાં આવ્યો આર્થિક ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ આર્થિક સુધારોમાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી અને જેની દેશના અર્થતંત્ર પર કેટલીક અસરો થવા પામી તો ઉદારીકરણની દેશના અર્થતંત્ર પર કઈ કઈ અસરો થઈ તો પહેલી અસરમાં લાભ થાય છે બીજી અસરમાં ગેરલાભ થાય છે તો આર્થિક ઉદારીકરણ અપનાવવાથી કયા કયા લાભ મળે છે જોઈએ પહેલું ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળી હોવાથી ઉત્પાદનમાં વધારો થયો છે છે તો પહેલો લાભ શું થાય કે સરકારે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો આપી એટલે કે સરકારી નિયંત્રણો નિયમનો અંકુશો પ્રતિબંધો હળવા કરી અને મુક્ત રીતે વિકાસ કરી શકે એ માટે ખાનગી ક્ષેત્રને છૂટ મળતા વધારો થયો એટલે પહેલો લાભ થાય છે વધારો થાય છે બીજો વિદેશ બળ મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો સરકારે ખાનગી ક્ષેત્રને છૂટ આપવાથી વિદેશ વ્યાપાર ને વધારે બળ મળ્યો આ વિદેશ વ્યાપારને બળ મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો બીજો લાભ થયો વિદેશ વ્યાપારમાં વધારો ત્રીજો વિદેશ વ્યાપાર વધવાથી નિકાસોમાં વધારો થયો અને વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો વિદેશ સાથેનો વેપાર વધ્યો એટલે આપણા દેશની ચીજવસ્તુઓની નિકાસમાં પણ વધારો થયો ઘણી બધી ચીજવસ્તુઓને આપણે વિશ્વના બજારમાં વેચતા થયા અને આ નિકાસમાં વધારો થવાથી આપણને વિદેશી ચલણની આવક થઈ એટલે કે વિદેશી હુંડિયામણની આવક થતા વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો એટલે ત્રીજો આવશે વિદેશી અનામત વધી ચોથો લાભ દેશમાં આંતર માળખાકીય સગવડમાં વધારો થયો દેશમાં રસ્તા રેલવે તેમજ ગટર વીજળી બેંક વીમો શિક્ષણ આરોગ્ય પરિવહન સંદેશાવ્યવહાર વગેરે આંતરમાળખાકીય સગવડમાં પણ વધારો થયો તો આર્થિક ઉદારીકરણ અપનાવવાથી ભારતને ચાર પ્રકારના લાભ થયા છે ફરી એક વખત જોઈએ પહેલું ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળી ઉત્પાદનમાં વધારો થયો વિદેશ વ્યાપારને બળ મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો વિદેશ વ્યાપાર વધવાથી નિકાસમાં વધારો થયો અને વિદેશી ઊંડિયામણની અનામતમાં વધારો થયો ચોથું દેશમાં આંતર માળખાકીય સગવડમાં વધારો થયો હવે આપણે જોઈશું આર્થિક ઉદારીકરણથી થતા ગેરલાભ ગેરલાભ અથવા મર્યાદા અથવા ખામી તરીકે આપણે એને ઓળખી શકીએ તો આર્થિક ઉદારીકરણ અપનાવવાથી કયા કયા ગેરલાભ થયા પહેલું ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા હોવા છતાં ઈજારાશાહી ઘટી નથી ખાનગી ક્ષેત્ર પરના અંકુશો હળવા થઈ ગયા નિયમો નિયંત્રણો ઘટી ગયા તો પણ ઇજારાશાહીમાં જે ઘટાડો થવો જોઈએ એ ઈજારાશાહીમાં ઘટાડો થતો નથી અહીંયા ઈજારાશાહી એટલે શું કોઈ એક વસ્તુમાં કોઈ એક પેઢીનો પ્રભાવ હોવાની સ્થિતિ એટલે એને ઈજારાશાહી કહેવાય ઔદ્યોગિક ક્ષેત્રને મહત્વ અપાયું હોવાથી કૃષિ ક્ષેત્રમાં વિકાસ ઓછો થયો ઉદ્યોગને મહત્વ વધારે ને વધારે મળતું ગયું એટલે ખેતી ક્ષેત્રના વિકાસ પર ધ્યાન અપાયું નહીં જેને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ ઓછો થયો આવકની અસમાનતામાં વધારો થયો કારણ કે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક મળતા તેમણે ઉત્પાદનમાં વધારો કર્યો આ બાજુ પર સરકારી એકમોનું ઉત્પાદન એટલી હદે વધતું નથી એટલે આવકની અસમાનતામાં વધારો થયો ચોથો ગેરલાભ સરકારના વિદેશી દેવામાં વધારો થયો વિદેશ પ્રત્યે આપણે વેપાર કરવાથી આયાત પણ વધી નિકાસના પ્રમાણમાં આયાત વધતા વિદેશી દેવામાં વધારો થયો જોઈ લઈએ ગેરલાભ પહેલું ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટયા હોવા છતાં ઈજારાશાહી ઘટી નથી ઔદ્યોગિક ક્ષેત્રને મહત્વ અપાયું હોવાથી કૃષિ ક્ષેત્રના વિકાસમાં ઘટાડો થયો આવકની અસમાનતામાં વધારો થયો અને સરકારના વિદેશી દેવામાં વધારો થયો તો આ છે આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ ફરી એક વખત જોઈ લઈએ આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ ભારતમાં ઓગણીસો એકાણુંમાં માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા છે આર્થિક સુધારાઓમાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી જેની દેશના અર્થતંત્ર પર કેટલીક અસરો થવા પામી લાભ અને ગેરલાભ પહેલો જોઈએ તો લાભ ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળી હોવાથી ઉત્પાદનમાં વધારો થયો છે વિદેશ વ્યાપારને બળ મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો છે વિદેશ વ્યાપાર વધવાથી નિકાસમાં વધારો થયો અને વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો છે દેશમાં માળખાકીય સગવડમાં વધારો થયો લાભ ટૂંકમાં જોઈએ તો ઉત્પાદનમાં વધારો વિદેશ વ્યાપારમાં વધારો વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો માળખાકીય સગવડમાં વધારો ગેરલાભ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા હોવા છતાં ઈજારાશાહી ઘટી નથી ઔદ્યોગિક ક્ષેત્રને મહત્વ અપાયું હોવાથી કૃષિ ક્ષેત્રમાં વિકાસ ઓછો થયો છે આવકની અસમાનતામાં વધારો થયો છે સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે ગેરલાભ ટૂંકમાં જોઈએ તો ઈજારાશાહી ઘટી નથી કૃષિ ક્ષેત્રે વિકાસ ઓછો આવકની અસમાનતામાં વધારો વિદેશી દેવામાં વધારો થયો છે છે હવે આગળ વધીએ તો નીતિ 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 એટલે આર્થિક એ સ્વતંત્ર બજારની આર્થિક નીતિ ગણાય છે જવાબમાં આવશે દેશમાં આર્થિક નીતિના આધારે સરકાર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય છે દેશમાં જે આર્થિક નીતિ ઘડવામાં આવે એ નીતિના આધારે સરકાર બધા આર્થિક નિર્ણયો લેતી હોય છે ઉદારીકરણ અપનાવવાથી સરકારના અંકુશો અને નિયંત્રણો ઘટે છે સરકારે તમામ પ્રકારના અંકુશો અને નિયમનોમાં ક્રમશઃ ઘટાડો કર્યો છે આથી દેશમાં ગ્રાહક ઉત્પાદક અને વ્યાપારી તેને યોગ્ય લાગે તેવા આર્થિક નિર્ણયો મુક્ત રીતે લઈ શકે છે સરકારે ઉદારીકરણ અપનાવ્યું અંકુશો અને નિયંત્રણોમાં ઘટાડો કર્યો તેને કારણે ગ્રાહક ઉત્પાદક અને વેપારી પોતાને યોગ્ય લાગે એવા આર્થિક નિર્ણયો લેવા માટે મુક્ત બની શકે છે તેથી કહી શકાય કે ઉદારીકરણની નીતિ એટલે મુક્ત બજારની આર્થિક નીતિ ફરી એક વખત જોઈએ ઉદારીકરણની નીતિ એટલે મુક્ત બજારની આર્થિક નીતિ છે જવાબ દેશમાં આર્થિક નીતિના આધારે સરકાર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય છે ઉદારીકરણ અપનાવવાથી સરકારના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો થાય છે આથી દેશમાં ગ્રાહક ઉત્પાદક અને વ્યાપારી તેને યોગ્ય લાગે તેવા આર્થિક નિર્ણયો મુક્ત રીતે સ્વતંત્ર રીતે લઈ શકે છે આમ કહી શકાય ઉદારીકરણની નીતિ એટલે મુક્ત બજારની આર્થિક નીતિ છે એમ કહી શકાય છે આર્થિક ઉદારીકરણના લાભ ગેરલાભ જોયા પછી આગળ વધીએ તો નીચેના વિધાનો કારણ સમજાવો ઉદારીકરણને લીધે સરકારની કામગીરી મર્યાદિત બને છે એટલે કે સરકારે આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછી સરકારની કામગીરીમાં ઘણો ઘટાડો થઈ ગયો છે સવાલ છે ઉદારીકરણને લીધે સરકારની કામગીરી મર્યાદિત બને છે તો આપણે આમાં એ ચર્ચા કરશું કે કેવી રીતે કામગીરી એની મર્યાદિત બને છે જવાબમાં આવશે ઉદારીકરણને કારણે દેશમાં સરકારને બદલે ગ્રાહક ઉત્પાદક અને વ્યાપારી તેને યોગ્ય લાગે તેવા આર્થિક નિર્ણયો લઈ શકે છે સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી નહી હતી ત્યારે તમામ આર્થિક નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવતા હતા પરંતુ જ્યારથી સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી છે ત્યારથી દેશમાં સરકારને બદલે હવે ગ્રાહક ઉત્પાદક અને વ્યાપારી પોતાને યોગ્ય લાગે તેવા આર્થિક નિર્ણયો લઈ શકશે કારણ કે સરકારે ખાનગી ક્ષેત્ર પરના તમામ નિયંત્રણો નિયમોનો અંકુશો હળવા કરી દીધા તમામ નિયમનો અંકુશો ઘટાડી દીધા તેથી ગ્રાહક ઉત્પાદક વ્યાપારી છે આ નીતિ મુજબ ક્ષેત્ર જાહેર એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કાર્ય કરવાનું હોય છે ઉદારીકરણની નીતિ અપનાવ્યા પહેલા ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એકબીજાના હરીફ બનીને કામ કરતા હતા

પ્રોત્સાહનો અને બજાર તંત્રનો ઉપયોગ થાય છે આ નીતિમાં પહેલાં અંકુશો અને નિયંત્રણો નથી એટલે અંકુશ અને નિયંત્રણો અહીંયા હળવા થઈ ગયા છે દૂર થઈ ગયા છે તો અંકુશો અને નિયંત્રણોને બદલે હવે પ્રોત્સાહન આપવામાં આવશે બજાર તંત્રનો ઉપયોગ થશે બજાર તંત્ર મુક્ત બનશે મુક્ત અર્થતંત્ર શક્ય બનશે આ નીતિમાં કેન્દ્રીય આયોજનને બદલે વિકેન્દ્રિત આયોજન અપનાવવામાં આવે છે તેથી સરકારની જવાબદારી ઘટે છે કેન્દ્રીય આયોજન એટલે સત્તાની વહેંચણી કરવામાં આવે ઘણા બધા લોકો વચ્ચે સત્તાને વહેંચવામાં આવે તેને વિકેન્દ્રિત આયોજન કહેવામાં આવે તો આ નીતિ ઘડવાથી શું બનેલું છે કેન્દ્રીય આયોજનના બદલે વિકેન્દ્રિત આયોજન અપનાવવામાં આવ્યું છે અને આવું કરવાથી સરકારની જવાબદારીમાં ઘટાડો થયો છે આમ ઉદારીકરણને લીધે સરકારની કામગીરી મર્યાદિત બને છે એમ આપણે કહી છીએ તો ફરી એક વખત જોઈ લઈશું ઉદારીકરણને લીધે સરકારની કામગીરી મર્યાદિત બને છે જવાબમાં આવશે ઉદારીકરણને કારણે દેશમાં સરકારને બદલે ગ્રાહક ઉત્પાદક અને વ્યાપારી તેને યોગ્ય લાગે તેવા આર્થિક નિર્ણયો લઈ શકે છે આ નીતિ મુજબ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રે એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બની કાર્ય કરવાનું હોય છે આ નીતિમાં અંકુશો અને નિયંત્રણોને બદલે પ્રોત્સાહનો અને બજાર તંત્રનો ઉપયોગ થાય છે આ નીતિમાં કેન્દ્રિત આયોજનને બદલે વિકેન્દ્રિત આયોજન અપનાવવામાં આવે છે તેથી સરકારની જવાબદારી ઘટે છે આમ ઉદારીકરણને લીધે સરકારની કામગીરી મર્યાદિત બને છે એમ કહેવાય છે